નમસ્કાર મિત્રો, હું પરમાર ચિરાગ આજના વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે મિત્રો જોઈશું કે જે લોકોના શરીર ઉપર ચરબીની ગાંઠ જોવા મળતી હોય છે એને આપણે લાઇપોમા તરીકે ઓળખીએ છીએ. તો એને હોમ રેમેડીઝની મદદથી આપણે કઈ રીતે આપણે ટ્રીટ કરી શકીએ છીએ, તો ચલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ. અને જો મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આ ચરબીની ગાંઠ છે એને આપણે બહુ ડેન્જર ગણવામાં આવતી નથી, પણ જો એને આપણે હોમ રેમેડીઝની મદદથી આપણે એને ઘરે જ ઓગાળી શકીએ છીએ, એ પણ માત્ર 7 દિવસમાં. અને આ એક અનુભવ સિદ્ધ પ્રયોગ છે. જી હા મિત્રો, મારા ઘરની અંદર જો હું પોતાની જ વાત કરું તો મારા શરીરના આ જે પોર્શન છે એના ઉપર મિત્રો આ ચરબીની ગાંઠ હતી, અને મેં આ પ્રયોગનો 7 દિવસ ટ્રાય કર્યો તો જેનાથી મારા શરીર પરની જે ચરબીની ગાંઠ હતી એકદમ ગાયબ થઈ ગઈ છે. તો એના માટે મિત્રો શું કરવાનું છે, સૌ પ્રથમ આપણે એલોવેરાનો જે પ્લાન્ટ હોય આપણા ઘરમાં, એ એલોવેરાના પ્લાન્ટમાંથી આપણે ચપ્પુની મદદથી આપણે એને કટ કરવાનો છે, અને એલોવેરાની જે જેલ હોય એની અંદરથી આપણે કાઢવાની છે. ત્યારબાદ મિત્રો 1 ચમચી જેટલી આપણે હળદર લેવાની છે, અને ત્રીજું જે વસ્તુ છે એને આપણે દેશી લસણ લેવાનું છે. દેશી લસણને આપણે કઢીમાંથી આપણે લસણ કાઢી લઈએ, ત્યારબાદ એ લસણને વાટી દેવાનું છે. પહેલા નંબર પર આપણે દેશી લસણ લેવાનું છે, બીજા નંબર પર છે એલોવેરાની જેલ લેવાની છે, અને ત્રીજા નંબર પર મિત્રો હળદર લેવાની છે. આ ત્રણેયને એક બાઉલની અંદર આપણે રાખવાનું છે અને પેસ્ટ જેવું બનાવી દેવાનું છે. અને આ જે પેસ્ટ બને તેને રાત્રે સૂતી વખતે થોડું, એટલે 9 સેકન્ડ થોડું વોર્મ કરવાનું છે ગેસ ઉપર. અને જે આ પેસ્ટ આપણે ગરમ કરીએ ત્યારબાદ આપણે શું કરવાનું, જે જગ્યાએ ગાંઠ હોય ચરબીની, કોઈ જગ્યાને હાથના જોવા મળતી હોય, કોઈ ઘણા લોકોને પગમાં હોય, શરીરના અનેક જગ્યાએ જોવા મળતી હોય, તો જે જગ્યાએ આ ગાંઠ હોય તે જગ્યાએ રાત્રે સૂતી વખતે આપણે એને લગાવી દેવાનું છે, અને સવારે આપણે એને વોશ કરી નાખવાનું છે. મિત્રો આ પ્રયોગ આપણે અઠવાડિયાની અંદર આપણે રોજ કરવાનો છે, અને 1 વીક જો આ પ્રયોગ તમે રોજ કરશો તો જે ચરબીની ગાંઠ છે એ ઓગળી જશે નેચરલી જ. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો, જો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તથા વિડીયો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો, જય હિન્દ.